तो नमस्कार दर्शक मित्रों, समाचार आ रहा है आमोठी सलामत सवारी एसटी हमारी मां आमोठी भरूच जता मुसाफरोए खूब भारे मुश्किली वेठवानो वारो आव्यो छे। चालू वर्षे ज विद्यार्थीओए मुसाफरोए डेपो मैनेजर हाईहरना नारा बोलाव्या। गेटा बकराथी पण बटर मुसाफरी करवा मजबूर बन्या आमोठना विद्यार्थीओ अने मुसाफरो अने नौकरी वर्गना कर्मचारीओ। आमोठी भरूच अभ्यास माटे जता विद्यार्थीओ अने नौकरियात वर्ग समयसर कॉलेज अने नौकरी पहोंची पण नथी शकतो। वारंवार रस्तामां बस बगड़वानो सिलसिलो यथावत। आजरोज पण बे बसो रस्तामां बगड़ता विद्यार्थीओ मुसाफरो अने नौकरियात वर्ग रस्तामां अटवायो हतो। आमोठी अंदाजित 45-50 किलोमीटर सुधी विद्यार्थीओ मुसाफरो अने नौकरियात वर्ग उभा पगे जवा मजबूर बन्या छे। वर्षोथी आमोठमांथी आमोठ भरूच बस माटेनी मांगणी કરવામાં આવી છે, જે આજ દિન સુધી પૂરી કરવામાં આવી નથી। તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોઠથી। સલામત સવારી એસટી હમારી માં આમોઠથી ભરૂચ જતા મુસાફરોએ ખૂબ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ચાલુ વર્ષે જ વિદ્યાર્થીઓએ મુસાફરોએ ડેપો મેનેજર હાઈહરના નારા બોલાવ્યા। ગેટા બકરાથી પણ બટર મુસાફરી કરવા મજબૂર બન્યા આમોઠના વિદ્યાર્થીઓ અને મુસાફરો અને નોકરી વર્ગના કર્મચારીઓ। તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોઠથી। સલામત સવારી એસટી હમારી માં આમોઠથી ભરૂચ જતા મુસાફરોએ ખૂબ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ચાલુ વર્ષે જ વિદ્યાર્થીઓએ મુસાફરોએ ડેપો મેનેજર હાઈહરના નારા બોલાવ્યા। ગેટા બકરાથી પણ બટર મુસાફરી કરવા મજબૂર બન્યા આમોઠના વિદ્યાર્થીઓ અને મુસાફરો અને નોકરી વર્ગના કર્મચારીઓ। આમોઠી ભરૂચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર કોલેજ અને નોકરી પહોંચી પણ નથી શકતો। વારંવાર રસ્તામાં બસ બગડવાનો સિલસિલો યથાવત। આજરોજ પણ બે બસો રસ્તામાં બગડતા વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરિયાત વર્ગ રસ્તામાં અટવાયો હતો। આમોઠથી અંદાજિત 45-50 કિલોમીટર સુધી વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરિયાત વર્ગ ઊભા પગે જવા મજબૂર બન્યા છે। વર્ષોથી આમોઠમાંથી આમોઠ ભરૂચ બસ માટેની માંગણી કરવામાં આવી છે, જે આજ દિન સુધી પૂરી કરવામાં આવી નથી। વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં રોષ જોવા મળ્યું હતું। તમામ બસો જંબુસરથી ભરૂચ જતી હોય માટે જંબુસરથી જ બસો ફૂલ ભરીને આવતી હોય છે, જેથી આમોઠના તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો અને નોકરિયાત વર્ગને 50 કિલોમીટર સુધીની મુસાફરી ઊભા પગે કરવી પડે છે। આમોઠથી ભરૂચ અગાઉ 8:30 વાગે જે એક બસ ચાલુ હતી તે પણ કેટલાય સમયથી બંધ કરી દેતા વિદ્યાર્થીઓને ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર લોકોની લેખિત અને મૌખિક રજૂઆતો, પરંતુ ભરૂચ ડેપોના અધિકારીઓનું પેટનું પાણી આજ સુધી હલ્યું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જંબુસર આમોઠના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ડેપો મેનેજરનો ઉધરો લીધો હતો, તેમ છતાંય પણ આજ સુધી ડેપો મેનેજરના પેટનું પાણી હલતું નથી। તો શું આમોઠથી ભરૂચ જતા પેસેન્જરો કાયમ માટે 45-50 કિલોમીટરની મુસાફરી ઊભા પગે જ કરશે તે જોવું રહ્યું। જાવીદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોઠ। મોસી, ક્યાંથી આવો છો? આમોઠથી। અને ક્યાં જાવ છો? જે ભરૂચ। શું સમસ્યા હતી તમારી બસમાં? રોજની વારંવાર આ ઘટના બને છે, રોજ જ મેનેજર સાહેબને ફોન કરીએ, તે છતાં પણ બસ બરોબર મૂકતા નથી। રોજ જ ફોન કરે કે સાહેબ હારી બસો મૂકો, હારી બસો આપો, પણ એમને વારંવાર ફોન કરવા છતાં પણ એ સાહેબ છે ને એ બગડેલી જ બસો મોકલે છે, એવું કે અમને તો આ જ લાયક છે, ને રોજ જ આમોઠથી ઊભું ઊભું આવવાનું થાય છે, એ છતાં અમે રોજ કોલ કરીએ છીએ સાહેબને, અને એમની મન મુજબ ચલવે છે, ને આમોઠથી બધા પેસેન્જર ઊભા ઊભા જ આવે છે, એમની માટે સુવિધા કંઈક કરો હવે, કે આમોઠથી બસો ફાળો, બે ત્રણ બસો ફાળો, બધી પબ્લિક બેસીને જાય, ને આ ટાઈમે વિદ્યાર્થીનો ટાઈમ હોય છે કે બધા કોલેજ પહોંચી શકે, સ્ટુડન્ટ હોય છે બધા।